नमस्कार मित्रों, गुज्जू नॉलेज गुरु में आप सबनु स्वागत छे। मकर संक्रांति मित्रों, आ त्यौहार एक एवो त्यौहार छे जेने भारत में अलग अलग राज्यों में अलग अलग रीते उजवामां आवे छे। उत्तर भारत में आ त्यौहार ने मकर संक्रांति कहेवामां आवे छे, तो दक्षिण भारत में तमिलनाडु में आ त्यौहार ने पोंगल नामे ओळखवामां आवे छे। गुजरात में आ त्यौहार ने उत्तरायण तथा खीहर, असम में आ त्यौहार ने माघी बिहू तथा कर्नाटक में आ त्यौहार ने सुगी हब्बा, केरल में आ त्यौहार ने मकर विकलू अने काश्मीर में आ त्यौहार ने सिसुर संक्रांत कहेवामां आवे छे। आ त्यौहार मात्र भारत में ज नहीं परंतु नेपाळ तथा बांग्लादेश में पण उजवाय छे। मकर संक्रांति में संक्रांत एटले विस्तरण, तेथी सूर्य मकर राशि में प्रवेश करे छे, विस्तरण करे छे, तेथी आ त्यौहार ने मकर संक्रांति कहेवाय छे। मकर संक्रांति ने उत्तरायण एटला माटे कहेवामां आवे छे के सूर्य ए दक्षिण गोलार्धमांथी उत्तर गोलार्ध तरफ प्रयाण करे छे, तेथी तेने उत्तरायण कहे छे। उत्तरायणनो प्रारंभ 21 થી 22 ડિસેમ્બર વચ્ચે થાય છે। મોટાભાગના લોકો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણને એક જ દિવસ હોય તેવું માને છે। લગભગ 1800 વર્ષ પહેલાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે થઈ હતી। મકર સંક્રાંતિને શુભ શરૂઆત માનવામાં આવે છે, તેથી આ દિવસે શુભ કાર્યોની ઘણા લોકો શરૂઆત કરે છે। ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। ગુજરાતમાં આ દિવસે લોકો દ્વારા તલ, મમરાના લાડુ, સુખડી બનાવીને દાન કરવામાં આવે છે। આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને પકાવીને તેનો ખીચડો બનાવવામાં આવે છે અને બહેન દીકરીઓને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તતી જોવા મળે છે। આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરી ગાયોને ખવડાવવામાં આવે છે। આ દિવસે મોટાભાગના વેપારીઓ પોતાના નોકરો કે કામદારોને અન્ન વસ્ત્ર દાન ભેટ સ્વરૂપે આપે છે। આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીર્વાદ આપે છે। આ દિવસનો કુટુંબ મિલન તરીકે મહત્વ છે, તેથી આ દિવસે કુટુંબ સાથે યાત્રા પ્રવાસ કરી શકાય છે। આ દિવસે ગુજરાતમાં તમામ લોકો નવા સારા વસ્ત્રધાન પહેરી ધાબા પર ચડી જાય છે અને પતંગ ઉત્સવનો આનંદ માણે છે। આખો દિવસ કાપ્યો છે લપેટ લપેટ જેવી કિકિયારીઓ સંભળાય છે, આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે। ગુજરાતીઓ આખો દિવસ તલ, સાંકળી, મમરાના લાડુ, તલના લાડુ, ચિક્કી, શેરડી વગેરે ખાય છે અને ખવડાવે છે। ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા એક પ્રખ્યાત રાજ્ય છે। ગુજરાતમાં લોકો આખો દિવસ પતંગ ઉડાડે છે અને રાત્રે અંધારામાં શોખીન લોકો ધોળા એટલે કે વ્હાઇટ પતંગ ઉડાડે છે તથા ઘણા લોકો પતંગ સાથે ફાનસ ઉડાડી આનંદ માણે છે। અમદાવાદમાં આ બાબતને તુક્કલ કહે છે। મકર સંક્રાંતિના બીજા દિવસે વાસી ઉત્તરાયણ કે વાસી ખીહર તરીકે ઉજવવામાં આવે છે। પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે। આર્યો પ્રાચીનકાળથી જ સૂર્યની ઉપાસના કરતા હતા। જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસનું સૂર્ય ઉપાસનાનું ઘણું મહત્ત્વ રહેલું છે। સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા કમૂરતા પૂરા થાય છે અને માંગલિક પ્રસંગો, લગ્ન પ્રસંગો શરૂ થાય છે। આ દિવસે મહાભારતનું મહત્ત્વ પણ જોડાયેલું છે। મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામહ દેહ છોડવાનું પસંદ કર્યું હતું। તેમને વરદાન હતું કે ઈચ્છા મૃત્યુ, કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે મૃત્યુ થઈ શકે, ત્યારે ભીષ્મ પિતામહે આ મકર સંક્રાંતિના દિવસને પસંદ કર્યો હતો, તેથી ભીષ્મ પિતામહ એ મકર સંક્રાંતિના દિવસે દેહ છોડ્યો હતો। તેથી આપણા દેશમાં ઉત્તરાયણનો દિવસ ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે। તો મિત્રો, આ માહિતી હતી મકર સંક્રાંતિ વિશે, ઉત્તરાયણ વિશે। જો માહિતી સારી લાગી હોય તો માહિતીને લાઈક કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર સુધી પહોંચાડજો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ।